अनम्यूट। ओके सचिव पैनल, हाँ जी बुलाओ मंत्र। नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपा वप्पणासनो, सव्वपा वप्पणासनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वागत छे आज पद छे दुकड़ा उपकारी थाय सीडी 12 थर्ड पद नंबर 3 जय सच्चिदानंद। प्रजीवानंद जी तमे काछो પછી જે રાગ થોડો આપ દેમ થશે પણ ગાઈશું પછી વાંધો નહીં શું કહો છો તમે ગાવાનો હોય તો સારું સારું તમારી પાસે હું રિપીટ કરીશ ના રિપીટ નથી કરવાનું હું ઓકે આપણે ટાઈમ લિમિટેશન ના લીધે હા ઓકે જય સચ્ચિદાનંદ दुखड़ा उपकारी थाय संसारी कादमा कमर खरड़ाय दुखड़ा ने दो जखमाय लड़ी लड़ी लागू पाय दुखड़ा उपकारी ताय जय सच्चिदानंद आपड़ा कविराजे लख्यू छे के दुखड़ा उपकारी थाय संसारी कादो मां कमर खड़ाय अने लड़ी लड़ी लागू पाय पण खरेखर पित्रागो नी वात दादा भगवाने कहू के खरेखर आ जगत में दुख जेवी वस्तु नथी पर छताय बधाने दुखन मन वचन कायाना दुखोनो अनुभव छे एने वितरागोनी भाषा में साता अने असाता वेदनी कहेवामां आवे छे। हवे आ दुखड़ा उपकारी केवी रीते थाय ते के आ वात जेने ज्ञानी पुरुष पासे कोई एवा समर्थ कोई गुरु होय एवी कोई ज्ञानी पुरुषना पुस्तको होय वितरागोनी वात होय એ સાંભળવામાં આવી હોય વાંચવામાં આવી હોય અને એ કઈ કૌશે એ જો સમજણમાં આવ્યું હોય તો આ દુઃખ આપણા માટે ઉપકારી થઈ પડે તો કે કેવી રીતે તો કે દુઃખ કોઈને ગમતું નથી પણ દુઃખ રહ્યા જ કરે છે તો કે કેટલાક દુઃખો જે છે એ કર્મના ઉદયથી આવતા છે જેને અસાતા વેદની કહેવાય એટલે જેને દાદા ભગવાન કહેતા હતા કે તમે કોઈને દુઃખ દેવાનો ભાવ કર્યો કે કોઈની હિંસા કરી અથવા તો કોઈ પણ પ્રકારે મન વચન કાયાથી નવ કલમોના ગુના થયા તો એ પછી દુઃખ સ્વરૂપે આવે આપણી પાસે એટલે આપણને અનુભવ છે કે ભાઈ આપણું અપમાન પણ થતું હોય છે આપણી જોડે છેતરપિંડી થતી હોય છે
બીજું કે શરીરના દુઃખો આવે છે, એ ખાવા પીવાના નિયમો અને કેટલાક આપણે જાણતા નથી. ઘણી વખત મૂગા જાનવરો હોય જેમ કે ગાય, ભેંસ, કૂતરા, એ કેટલાક જીવોને આપણે પથ્થર દ્વારા, લાકડી દ્વારા કોઈ પણ રીતે દુઃખ દીધું હોય તો એવા પણ દુઃખો આવે છે. કોઈના દુઃખ ઉપર કોઈને આપણે ખબર જોવા ગયા હોય અને પછીથી આમ બહારથી લાગે કે ખરેખર આપણે તો એની ખબર જોવા ગયા છે, અને અંદર મનમાં એના એવા પરિણામ ઉભા થઈ જાય કે આ એ જ દાવનો હતો, તો પછી એ પાછું એ પણ દુઃખ આપણા પર આવે, એટલે કે એને અસાતા વેદની કહેવાય. પણ એ ઉપકારી કેવી રીતે થાય? કે જ્યાં સુધી આ વાત દ્રષ્ટિની છે, એટલે અત્યારે આપણે આ મહાત્માઓ માટે જ આપણે વાત કરીએ છીએ, અને બીજા જે સામાન્ય જે વ્યક્તિઓ છે, જે બધા ડેવલપ છે, એ જો જ્ઞાની પુરુષોની વાતોને અથવા વિતરાગોની વાતોને સમજે તો એમાંથી એનો લાભ ઉઠાઈ શકે. તો કે દુખડા ઉપકારી કેમ છે અને કેવી રીતે છે? તો કે જો દુઃખ એ કે જે આવે છે આપણા ઉપર, પૈસાનું, શરીરનું, ખાવા પીવાનું, વ્યક્તિલક્ષી કોઈ પણ દુઃખ, એ દુઃખ જે આવે છે એ આપણને છોડાવવા આવે છે, એ દાદા ભગવાનની સમજણે આપણે વાત કરું છું અત્યારે. તો કે આ અસાતા વેદની કે દુઃખ તમને છોડાવવા આવી રહ્યું છે, તો તમે તે વખતે તમે સમજણે કરીને, એટલે કે જો તમારી પાસે જ્ઞાન હોય તો પાંચ આજ્ઞા એ શુદ્ધાત્મામાં રહીને તમે રહો તો એ ઉપકારી થાય. તો કે તમે કેવી રીતે થાય? તો કે જો આપણે વેદના થતી હોય અને હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું બોલીએ, તો આપણું અવ્યાભાસ સ્વરૂપપણાની જે આપણી આપણો ગુણ છે, આપણી જે શક્તિ છે, એ આપણી ખુલ્લી થતી જાય અને આપણને ખબર પડે કે ખરેખર આનાથી છૂટાપણાનો અનુભવ થયા કરે. હવે જો એ ના હોય તો આપણે બીજું જાણવું જોઈએ કે દાદા કહે છે કે ભાઈ આટલા બધા ઘરમાં છે અને તને જ કેમ દુઃખ આવ્યું? તો કે જરૂર તો કોઈને દુઃખ આપ્યું હોય તો તને દુઃખ આવે. એટલે ઘણી વાર આપણે જોઈએ છે કે અમુક માણસોને આખા ઘરમાં પાંચ માણસો એક જ માણસને મચ્છરો કાઢતા હોય. હવે આપણને એવું લાગે કે એને મચ્છર કાઢ્યા છે ને અમને કેમ નથી એટલા કાઢતા? તો દાદા કે કોઈને પણ તમે દુઃખ આપેલું છે માટે દુઃખ આવે છે, અને કે ભગવાન જાતે આપવા આવે નહીં. પણ ઉપકારી કેવી રીતે થાય? તો કે હું શુદ્ધાત્મા છું અને આ મારા હિસાબો ચૂકતે થાય છે, મારા એટલે કે પડોશીના. અને કુદરત એટલે કે દાદા ભગવાને કહ્યું કે વ્યવસ્થિત શક્તિ અને આ કુદરત એક એવી વસ્તુ છે કે દરેક જીવને નિરંતર એ મોક્ષ તરફ લઈ જાય છે. પણ આ કાળમાં એટલી જાગૃતિ દરેકને રહેતી નથી. એનું કારણ છે કે દેહ પ્રત્યેનો જે મમત્વ ભાવ છે એને કારણે એ દુખડા આપણને ઉપકારી થતા નથી. કારણ કે દેહ તે હું છું, મને થાય છે, એ જે મારાપણાનો જે ભાવ છે, એટલે તે વખતે એને ઉપકારી કેવી રીતે માને? એ તો જો પોતે શુદ્ધાત્મા પદમાં હોય તો એને થાય, ઓહો આ પ્રદીપભાઈ તમને આવ્યું, ગભરાશો ને, અમે બેઠા છે તમારી જોડે, બોલો, ચાલો બોલો, હું શુદ્ધાત્મા છું, બોલો, અનંત સુખનું ધામ છું. પણ કંઈક ને કંઈક દાદાએ આપેલા પ્રયોગોમાં જાય તો એ દુખડું ઉપકારી થાય. તો કે બીજું કે કોઈ વ્યક્તિ તરફથી દુઃખ આવ્યું તો કેવી રીતે ઉપકારી થાય? તો કે જેના પ્રત્યે તમને રાગ હોય, જેના પ્રત્યે તમને દ્વેષ હોય, એ ઉદ્ગલ પ્રત્યે જે તમારી બધી માન્યતાઓ આપણે લઈને બેઠા હોય, અને એ વ્યક્તિ જ્યારે આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરે અને તે વખતે આપણને જે ઝાર લાગે, તો એના પ્રત્યેની મમતા, એના પ્રત્યેનું મમતા એટલે કે મારાપણો, એના પ્રત્યેની બધી વેલ્યુ મૂકેલી હોય, એ ખલાસ થઈ જાય. તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ આ બધા દુખડાઓ બહારથી આવતા, અંદરથી આવતા એટલે કે શરીરમાંથી આવતા અને લોકોથી તરફથી આવતા, એ જે કંઈ પણ છે એ દુઃખ આપેલું આપણી સામે આવ્યું છે અને આપણને મમતાથી છોડાવે છે. આ દેહ પ્રત્યેની પણ મમતા દુઃખ જ છોડાવે, નહીં તો આ દેહ જો સારો હોય તો ક્યારેય પણ તમને, તમે તપાસ કરી જોજો, આખો દિવસ મસ્તીમાં જ જાય. મસ્તીમાં એટલે કે રિલેટિવ આનંદમાં, જેવી દ્રષ્ટિ હોય, જેવી સમજણ હોય એ પ્રમાણે થાય. અને આપણા મહાત્માઓને તો હવે પ્રતિકૂળ અનુકૂળ બંને સંજોગોમાં જાગૃતિ હોય જ, એટલે હું શુદ્ધાત્મા છું એટલે એમને વાંધો આવે નહીં. પણ છતાંય દાદા કે આ કૃપાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, એટલે આપણે એનો પુરુષાર્થ અને જાગૃતિ ખૂબ રાખવા જેવી છે અને શક્તિ માંગવા જેવી છે કે દાદા હું નિરંતર આજ્ઞામાં રહું. નહીં તો આ દુખડું ઉપકારી ક્યારે થાય? તો કે દ્રષ્ટિ ના હોય તો થાય જ નહીં.
તો કે કઈ દ્રષ્ટિ હવે તમને બીજી વાત કહું કોઈક માણસ આપણે કોઈને કામ સોંપ્યું હોય અને ટાઈમે ટાઈમે આપણને બહાના બતાવે તો આપણને શું લાગે છે કે આ માણસ જૂઠો છે આ આપણને સરખો જવાબ નથી આપતો તો દાદા ભગવાને કહ્યું કે વ્યવસ્થિત શક્તિ એને કેમ જૂઠું બોલાવે છે એ કેમ આપણું કામ લબડાવે છે તો કે તમે પૂર્વે પ્રદીપભાઈ તમે લોકોને લબડાયા છે માટે વ્યવસ્થિત શક્તિએ તમને આ ભેગો કર્યો હવે તમે આની અંદર જ્ઞાને કરીને તમે આમાંથી આ સંજોગમાંથી નીકળો તો તમને એ ઉપકારી થઈ પડે પણ આ કામ નથી કરતો આ આવો છે આવું બોલે છે મને ઉલ્લુ બનાવે છે તો એ જે તકલીફ એ કાર્યને કારણે એ વ્યક્તિને કારણે જે ઊભું થાય છે તો એ આપણને ઉપકારી કેવી રીતે થાય જો જાગૃતિ ના હોય એવી સમજણ ના હોય તો ઉપકારી કેવી રીતે થાય એટલે એટલે શું કે છે દુખડા ઉપકારી થાય એટલે કે નિરંતર આ આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ પ્રકારના જે દુઃખો છે એ દાદા ભગવાને વાત કરી છે કે ભાઈ આધિ એટલે માનસિક દુઃખ વ્યાધિ એટલે શારીરિક દુઃખ અને ઉપાધિ એટલે બહારથી આવતા દુઃખ એની અંદર આપણને મહાવીર ભગવાનના કાનમાં બરું વાગ્યું એ તીર્થંકર ભગવાન હતા છતાંય પણ એક રાતમાં એટલા બધા ઉપસર્ગો થયા પણ એ પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા એટલે ઉપકારી કઈ રીતે થયું તો કે કર્મોની નિજરા થઈ નહીં તો ઉપકારી એટલે કે એમાંથી આપણે કોઈને કોઈ આપણને પોતાના સુખ એટલે કે આત્મા તરફ લઈ જાય તો એ ઉપકારી થયું કહેવાય જો એ દાદાની ભક્તિ કરાવે તો ઉપકારી થઈ ગયું કહેવાય પણ જો આપણને કોઈ દોષિત દેખાય અને એમાંથી કશાયો પરિણામ ઉભા થાય અથવા વેર ભાવ ઉભા થાય તો એ ઉપકારી કેવી રીતે થાય એ તો ઉપરથી ગૂંચવાયું વધારે એટલે આ ઉપકારી થવા માટે જ્ઞાની પુરુષની દ્રષ્ટિ અથવા તો એમણે આપેલી સમજણ અથવા એ પુસ્તક દ્વારા હો કેસેટ દ્વારા હો લાઈવ હો અથવા તો જ્ઞાની પુરુષને મળેલા મહાત્માઓ આપ્ત પુત્રો જે હો તે એ દ્રષ્ટિ પામેલાની જો તમે સંગમાં રહો તો તમને એ બધી વાત કરો કે ભાઈ આવું થાય તો શું કરવું તો એ આપણને સવડો રસ્તો બતાવી શકે બાકી દ્રષ્ટિ ના હોય તો બહુ જ મુશ્કેલ છે અને સંસારી કાદવમાં કમળ ખરડાય એટલે કાદવમાં કમળ ખરડાવવું એટલે જનરલી શું છે કે આત્મા આ મન વચન કાયા ભલે ગમે એટલા રૂપારા દેખાતા હોય આ સંસારના સુખો બધા દેખાતા હોય પણ કાદવમાં કમળ ખરડાય એટલે શું તો કે જે આત્મા છે એ તો પોતે ટંકોત્કીર્ણ વ્રત જ છે પરંતુ એ આપણું સ્વરૂપ છે પરંતુ જો એવી સમજણ હોય તો પછી આ મન વચન કાયાને વારંવાર જે 15 ભાવ સુધી ભટકવું પડે અથવા તો જે લાંબા સમય સુધી દેહ ધારણ કરીને પછી એની અંદર પાછું બેસવાનું અને પાછું મરવાનું પાછું જન્મવાનું તો કે એના કરતા આ જ્ઞાન મળ્યું છે અથવા તો દાદાની કોઈ ટેકા જ્ઞાન વાળી દ્રષ્ટિ છે તો આપણે એનો ઉપયોગ કરીને આપણું પોતાનું કમળ ખરડાવવાની જગ્યાએ આખું નિર્લેપ અને અસંગપણાનો આપણને અનુભવ થાય એવું આ મને સમજાય છે એટલે કે આપણને હવે અનંત અવતારો ખરડાયા છે પરંતુ દાદા ભગવાન મળ્યા છે આવી દ્રષ્ટિ મળી છે આવું જ્ઞાન મળ્યું છે અને આવું સરસ અક્રમ વિજ્ઞાન છે તો આપણે કોઈને કોઈ સમજણ દ્વારા જો આપણે પુરુષાર્થ માંડીએ તો પછી કમળને એટલે કે આપણને આ ફરી ફરી આ દેહમાં આવવાનું આવાગમન બધું ઓછું થઈ જાય તો મટી જાય અને દુખડાને ભાઈ દોજક એટલે શું દીપક આનંદજી નરક હા લડી લડી ભાગ દુખડાને એટલે કે ભાઈ આ દુખડાને કેમ પાય લાગુ છું કે તે કે દુખને એક જ માણસ પગે લાગી શકે કે જેને એ દુખની કિંમત સમજાય તે કે સારું થયું આ દુઃખ આવ્યું તો હવે હું આનાથી છૂટ્યો હું આત્મામાં રહ્યો નહીં તો આ દેહ પ્રત્યેનો અને આ જગતની વિનાશી ચીજો પ્રત્યેનો જે મમત્વ ભાવ છે જે માલિકી ભાવ છે બિલીફો સુખની માન્યતાઓ છે એ ક્યારે પણ એનાથી છૂટાય એવું નથી એટલે મને એવું સમજાય છે કે આપણે દ્રષ્ટિ પામેલા મહાત્માઓએ દુઃખને તો હંમેશા વેલકમ કરવું જ જોઈએ અને એની સાથે બહુ એનો ઉપકાર માનવો જ જોઈએ કારણ કે એ આપણને મોક્ષ તરફ લઈ જનારા છે
આપણને દાદાની આજ્ઞામાં રખાવનારા છે, દાદાની ભક્તિ કરાવનારા છે અને આપણને નિર્લેપ અને અસંગપણાનો અનુભવ કરાવનારા છે. એટલે એક વખત આપણા મન બુદ્ધિ બધા બૂમો પાડે એનો કારણ કે જૂની સમજણ, દાદા ભગવાને બહુ આપણને સરસ આ જ્ઞાન આપ્યું છે કે તમારી જૂની સમજણ અને માન્યતાઓ બધી જે છે એટલે મન બુદ્ધિ બધા બૂમો પાડશે કે હું આટલી બધી દાદાની ભક્તિ કરું છું તો એ મને આવું કેમ આવ્યું. તો એવું અંદર બોલે ત્યારે આપણે કહેવાનું, જો ચરણ વિધિમાં કહ્યું છે તે વખત આપણે બોલીએ છીએ કે મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. એ દરેક મહાત્માઓને ખ્યાલ છે. તો આપણે દાદાને કદાચ વશ ના વર્તું હોય તો આપણે તરત કહેવાનું કે હે દાદા ભગવાન, આ તો મને જે દુઃખ આવ્યું છે એ તો ખરેખર આપની કૃપાને કારણે જ આટલું આવ્યું છે, પણ જો તમે ના મળ્યા હોત ને તો આ તો કેટલું મોટો પહાડ જેવું દુઃખ હતું. એટલે હે દાદા ભગવાન, મને શક્તિ આપજો જેથી કરીને હું આ પ્રતિકૂળ સંજોગમાં હું જ્ઞાને કરીને નીકળી જાઉં, મને શક્તિ આપજો ને મારા પર કૃપા કરજો. પણ આ મન બુદ્ધિ તમને છે ને કોઈક વાર પ્રશ્ન ઉભો કરી શકે છે કે મેં આટલું બધી દાદાની ભક્તિ કરી, મેં આ સિમંદર સ્વામીનું આમ કર્યું, મેં દાદાનું જ્ઞાન આમ કર્યું, રોજ વિધિ કરી, અને મને આવું દુઃખ કેવી રીતે આવ્યું? હવે જે મને દુઃખ આવ્યું બોલે છે ને તે આપણું સ્વરૂપ નથી, આ વાત સમજવાની છે. એટલે જયારે આવું અંદર ઉભું થાય ત્યારે આપણે કહેવાનું, તમને દુઃખ આવ્યું? કઈ આવ્યું છે? હું અનંત સુખ વાળો છું, કેમ તમે ગભરાવો છો? કારણ કે આ દેહમાં સુખ હોત ને, આ દેહમાં જો સુખ હોત અને આ વસ્તુઓમાં સુખ હોત તો વિતરાગો આત્મા તરફ ગયા જ ના હોત. આજે મહાવીર ભગવાન એ રાજા હતા, રાજાના દીકરા હતા, આજે છતાંય પણ એ આટલો બધો મહેર બધું હોવા છતાં, આટલો બધો વૈભવ હોવા છતાં પણ એ નીકળી ગયા ઘરમાંથી અને પોતાના આત્માનું કેવળ જ્ઞાન એમને થયું. એ છેલ્લો દેહ હતો, ચરમ દેહી હતા. એટલે વિતરાગોની વાત એવી છે એ આપણે દાદા ભગવાન પાસેથી જાણવા મળી છે. એટલે આપણે વિતરાગોને સિન્સિયર થવું, વિતરાગોની વાતને વગર કોઈ ઉપાય છે નહીં, અને ખરેખર દુનિયામાં દુઃખ છે જ નહીં. આ દુઃખ કોઈ આપતું પણ નથી, એ આપણને મમતા છોડાવે છે. છતાંય દાદાએ કહ્યું કે માથું બહુ દુખતું હોય તો તમારે ગોળી લેવાની, પગ દુખતા હોય, તાવ આવે તો ગોળી લેવાની, પણ એ તપ કરાવનારી ચીજ છે, એને અભ્યંતર તપ કહેવાય. એ જો તપની અંદર આપણે કન્વર્ટ થાય, દવા નહીં લેવાની એવું નથી, પણ આપણે બધા જ્ઞાન ગોઠવવા જોઈએ તો દુખડા ઉપકારી થાય. અને આપણા માટે તો દાદા કે છે એક એક સંજોગો ઉપકારી છે, અને જગત માટે પણ છે, પણ જગતની એ દ્રષ્ટિ નથી એટલે એમાં રાગ દ્વેષને કારણે ફરી નવું ચાર્જિંગ થતું હોય છે. આપણે જો જાગ્રત ના રહીએ તો ચાર્જિંગ નથી થતું, પરંતુ જે જે કર્મ ખરી જવું જોઈએ, નિજરા થવી જોઈએ અને આપણું સુખ ખુલ્લું થવું જોઈએ એ નથી થતું. તો મને એમ લાગે છે કે આપણે એક એક વ્યક્તિ વાણીથી, વ્યવહારથી, અડોશ પડોશથી, શરીરથી, દાંત દુખતો હોય, કઈ પણ થતું હોય તો એ દુઃખની અંદર આપણે અસંગપણે જીવી શકીએ એવી આપણને દ્રષ્ટિ મળી છે. તો આપણે સૌ મહાત્માઓ આ પુરસાદ કરી રહ્યા છીએ, પણ આ દુખડાની વેલ્યુ મૂકવા જેવી છે. જો નહીં મૂકીએ, ઘણાને ખબર હશે કે જ્યારે ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ દ્વારા, છોકરાઓ દ્વારા, છોકરીઓ દ્વારા, હસબન્ડ દ્વારા, વાઈફ દ્વારા, સાસુ દ્વારા, જેમ જેમ એને દુઃખો આવે છે, એ વ્યવહારો એને જ્યારે દુઃખદાયક લાગે છે ત્યારે એના પ્રત્યેની મમતા ઓછી થાય છે. અને જ્યાં સુધી આપણે તો લોકોથી મમતા ઓછી નથી કરવાની, દાદા ભગવાને તો આ દેહ પ્રત્યે આપણને મમતા છોડાવી દીધી છે. એટલે કે આઈ વિધાઉટ માય ઇઝ ગોડ, એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું અને મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. એટલે મને એવું સમજાય છે કે આપણે થોડો બધા પુરસાદ તરફ બધી દાદા પાસે શક્તિ માગીને આ સમજવા જેવું છે. આપણે સુખ શોધવાનું કેમ? આજે વસ્તુમાંથી, વ્યક્તિમાંથી સુખ શોધીએ અને એ સુખ ના મળે ત્યારે આપણને દુઃખ લાગે ને, પણ આપણે સુખની ભીખત જો મટી ગઈ હોય, અને દાદાએ મટાડી દીધી છે, કારણ કે હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું,
છતાંય પણ એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે કે વ્યવહારમાં આપણા બધા વ્યવહારો હોય પણ કંઈક ઝટકો લાગે, કંઈ ટચકો લાગે અને કંઈ બળતરા થાય તો આપણે તરત જ ફાઇલ નંબર એક પડોશીને કહેવું કે પ્રદીપ આનંદજી તમે હવે તમને કહેતા હતા ને કે તમે આમાં સુખ ના હોશો, હું અનંત સુખ વાળો છું, આ દાદા પાસે બેસો, દાદાની આજ્ઞા મારો, પણ તમે કઈ અમારું માનો છો કઈ વાંધો નહીં, તમને અનુભવ થયો ને આ કે આમાં સુખ નથી, આ તમે એમાં લાંબા થયા ને ડખો કર્યો અને તમે દોડાયા થયા તો જો તકલીફ પડી ને એટલે હવે દાદા અને બધાનું કેમ કરીને કલ્યાણ થાય, જો દુખડા ઉપકારી કેવી રીતે થાય તો કે જો પોતે દુખના અનુભવોમાંથી જ્ઞાને કરીને આપણે નીકળીએ તો જ આપણને બીજાનું દુઃખ સમજી શકાય કે ખરેખર મને આ વેદના થયેલી તો બીજાને કેવી થતી હશે, તો એ ત્યાં માનવ ધર્મ રહેલો છે અને ત્યારે જ આપણને ધીમે ધીમે કલ્યાણની ભાવના થાય કે ધન્ય છે દાદા ભગવાન કે તમારી આ પાંચ આજ્ઞા, તમારું આ ટેકા જ્ઞાન, તમારી આ બધી વાતો સત્સંગ દ્વારા મને આટલી બધી મુશ્કેલીઓની અંદર જે મુશ્કેલી લાગતી હતી પણ હું જે દાદા દાદા કરતા જે સમજણે હું જીવી ગયો અને મને જે આજે હું આનંદમાં અને જે રીતે સુખ અનુભવું છું, તો હે દાદા ભગવાન આવું જ્ઞાન આ દ્રષ્ટિ આખા વિશ્વમાં કેમ કરીને પસરે અને લોકોનું કલ્યાણ થાય એમાં હું મને નિમિત્ત બનાવજો. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો સુખનો કે દુઃખનો અનુભવ આપણને સચોટો થાય નહીં ત્યાં સુધી બીજાના દુઃખને સુખને સમજી શકીએ નહીં. આપણે સમજવા જવાની જરૂર નથી, પરંતુ આપણને તરત ખ્યાલ આવે કે મારી આંગળી દબાઈ ગઈ હતી બાયણામાં તો મને કેવું વીત્યું હતું, મને દજાયું હતું તો કેવું થતું હતું, તો બીજો દજાયો હોય તેને કેવું થાય, એટલે ત્યાં માનવ ધર્મ રહેલો છે. એટલે આપણામાં વિવેક, વિનય, માનવતા એ બધું વ્યવહારમાં આદર્શ તરીકે કામ કરી શકે. એટલે આપણે ખરેખર ધન્ય છે દાદા ભગવાન અને ધન્ય છે મહાત્માઓ, આપણને અક્રમ વિજ્ઞાન મળ્યું છે. આપણે આ દુખડાને વેલકમ કરીએ અને એક એક સંજોગોને આપણે એને કેવી રીતે એની સાથે વિનયપૂર્વક આપણે એ દુઃખમાંથી એની સાથે મિત્રાચારી કરી અને એની સાથે સમભાવે નિકાલ કરીએ, તો મને લાગે છે કે આપણો મોક્ષ માર્ગ, આપણું પોતાનું અનંત સુખ, આપણું અવ્યાભાસ સ્વરૂપ ખુલ્લું થતું જશે અને લોકો પાસેથી જે મળેલી સમજણ એને લોક સંજ્ઞા એ આપણામાંથી નિર્મૂળ થતી જશે અને જ્ઞાની પુરુષની સંજ્ઞા એ જીવન જીવાતું થશે અને દાદા પ્રત્યક્ષ થતા જશે એવું મને સમજાય છે. એટલે મહાત્માઓ આપણે કોઈ પણ પ્રતિકૂળ સંજોગ આવે રાતે દાડે બહારથી અંદર વ્યક્તિથી તો અંદર એટલું બધું સમજણે કરીને આપણે જીવવા જેવું છે કે જેથી કરીને દાદા આ બ્રહ્માંડમાં જ્યાં પણ હોય ત્યાં દેવ લોકો પણ એક વખત આશ્ચર્યને પામી જાય કે ધન્ય છે દાદાના મહાત્માઓને કે આવી બધી પ્રતિકૂળ સંજોગોમાં કળિયુગમાં તો ડગલે ને પગલે દુઃખ જ આવે, અડધી રાતે આપણે ખબર ના હોય અને માથું દુખવા લાગી જાય, આપણે કશું વજન ઉંચક્યું હોય કે નહીં અને કમરમાં ઝાટકા લાગવા માંડી જાય. એટલે આપણે દુઃખને કેમ જ્ઞાને કરીને વેલકમ કરવું, એની સાથેનો કેવો આદર્શ વ્યવહાર કરવો, એ ખરેખર મજા છે આ અક્રમ વિજ્ઞાનમાં અને હું માનું છું કે આપણા બધા મહાત્માઓ લાભ લેતા જશે. છતાં દીપક આનંદજી 2 મિનિટ તમે પણ કંઈક બોલજો જેથી મારી પણ દ્રષ્ટિમાં કચાશ હોય તો મને પણ કંઈક કામ લાગે. મુદ્દો એ છે કે આ દુઃખ આવે છે તે સુખની શોધ ઊભી કરે છે અને કારણ કે સંસારમાં સુખ છે અને એની પાછળ દોડે છે અને એની પ્રાપ્તિ માટે કેટલા લોકોને પાડે છે, એટલે જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવા જાય છે તે છેલ્લા નરકમાં જાય છે અને ત્યાં એની આંખ ખુલે છે કે આ ભૂલ હતી મારી, એટલે પછી ત્યાંથી પાછા વળે છે. એટલે દુઃખ ઉપકારી થાય કવિરાજશ્રીએ એમના જીવનની આખી બીના આમાં લખી નાખી છે કે કઈ રીતે એમની દાદાને મળ્યા ત્યારે પરિસ્થિતિ હતી અને
એ પરિસ્થિતિમાંથી એ કેવી રીતે દાદા એમને બહાર કાઢ્યા એની આખી આ કહાની છે. આગળ જઈએ. દુઃખ અજ્ઞાન મારું પુદગલ તત્વનું એને ના ચેન આવે ક્યાં, દિવસે ભટકે ને રાતે ઉજાગરે, દિવસે ભટકે ને રાતે ઉજાગરે, ઉછડીને નીચે પછડાય, દુખડા ઉપકારી થાય, સંસારી કાદવમાં કમળ ખરડાય. જુઓ દુઃખ અજ્ઞાન મારું, તો કે દુઃખ શેને કારણે છે, તો કે અજ્ઞાન ને કારણે. કયું અજ્ઞાન? તો કે આ અજ્ઞાન મારું પૂતગલ તત્વનું. હવે આ જન્મ થયો અને આ શરીર છે અને લોકોએ નામ આપ્યું તો આપણે એને માની લીધું કે હું જ પ્રદીપ છું. હવે દાદા કહે છે કે ભાઈ તમે છો ખરા, પણ તમે વ્યવહારથી છો, ખરેખર તમે નથી. તમે તો ખરેખર આપણને જ્ઞાન આપ્યું ત્યારે આપણને કહ્યું કે તમે તો શુદ્ધાત્મા છો, આ શરીર તમે નથી. શરીર તો એક વ્યવહાર ચલાવવાનું સાધન છે, પણ આપણે એને પોતાનું એટલું બધું માની લીધું છે કે આ દેહ તે હું છું, હું જ કરું છું. એટલે પછીથી આપણને લોકોનું જોઈએ કે પેલાની પાસે પૈસા થઈ ગયા તો મારી પાસે પૈસા નથી, એટલે આપણને પછી એને એ પૈસા પાછળ પડીએ. લોકોની પાસે બંગલા હોય તો કે મારું ઘર નાનું છે, એટલે પછી એ લોકોનું જુએ. જેટલું જેટલું લોકોની પાસેના પરિચયમાં આવતો જાય ને લોકોનું જુએ અને એ પોતે બધો કચરો તઈથી લેતો આવે. હવે તે વખતે અજ્ઞાનતાને કારણે એને ખબર નથી પડતી કે ભાઈ કોઈનો બંગલો મોટો હોય ને કામ વાળો ના મળે અને કામ કરવાનું બધું સાફ કરવાનું થાય તો કેવી હાલત થઈ જાય. મોટો 10-12-15 રૂમનો બંગલો હોય અને કોઈ ઘરમાં એકલા સુવાનું થાય તો રાતે કેવી ફટાકા મારે, એનો ટેક્સ કેટલો ભરવો પડે, અને કલર કરાવવાનો થાય તો ખર્ચો કેટલો થાય, અને છેલ્લે બંગલો મૂકીને જવાનો. પણ આવું બધું દાખલા કોઈને ગણતા આવડતું નથી. એટલે શું છે કે બધું જ્યાં હોય ત્યાંથી આખો દિવસ માણસ રઘવાયો ને રઘવાયો. તમે જ્યાં હોય ત્યાંથી ગાડીમાંથી સુખ લો, પૈસામાંથી સુખ લો, સ્ત્રીમાંથી સુખ લો, પુરુષમાંથી સુખ લો, ખાવામાંથી સુખ લો, સોનામાંથી સુખ લો, માનમાંથી સુખ લો. સૌથી ડેન્જરસમાં ડેન્જરસ તો માન છે, કે માણસ ભૂખ્યો હોય ને કદાચ રોટલી માગે અને એને આપી આપીએ તો એને એ માગે કે મને ખાવાનું આપો, તો આપણે માનીએ કે ભાઈ તારી વાત વ્યાજબી છે. પણ આ તો માન ના મળે તો ઉપાધિ, કે મારું માન સચવાવું જોઈએ. પછી આ બધી વસ્તુ એની માન્યતાઓ પ્રમાણે એને કશું ભેગું ના થાય અથવા એનાથી વિરુદ્ધ ભેગું થાય, એટલે પછી આખો દાડો બેચેન રહ્યા કરે અને લોકોના દોષ દેખાયા કરે. પછીથી મોડા ઉતરેલા ચડેલા કડી જેવા દેખાય, આંખો ગમે તેવી હોય, પછી વાણી પણ એવી બગડી જાય અને બધું પછી બન્યા કરે. પછી હવે શું થયું છે આ કાળમાં? સારા સમયમાં લોકો 6-7 વાગે 6 વાગે જમી લેતા અને 8-9 વાગે સુઈ જતા, મોડા મોડા, અને વહેલા સવારે ઉઠતા. આજે સત્કાર્યો માટે કમ્પલસરી જોબ માટે એની વાત નથી કરતો, પરંતુ જે રાત્રે હોટલોમાં ભટકવું, બહાર ભટકવું, લોકોના ઘરોમાં જઈને બેસી રહેવું અને હાહાઈઓ કરવી, અને પછી રાતે 12-1-2 વાગે મોડા સુધી ટીવીઓ જોવા, પિક્ચરો જોવા, અને પછી ઉછળીને નીચે પછડાય, એટલે હવામાં ઉઠે ઉઠું છું, એટલે ભાઈ તારું મોડું કેમ લીવેર પીધેલા જેવું થઈ ગયું, કેમ તારા નાટકો તારા ઉભા થયા. હવે કુદરતી આખી રાત શરીરમાં કઈ તકલીફ આવી ને ઊંઘ ના આવી હોય વાત જુદી છે, પરંતુ બેડ હેબિટ્સ એટલે પ્રકૃતિમાં એવો એવો માલ બધો લઈ આવ્યા છે કે પછી લોકો ભાઈબંધોની દોસ્તી એવી કરે કે રાતે 12 વાગે રાત્રિ પાછું રાત્રિ બજાર ખૂબી ચાલે તો ઇન્ડિયામાં, એટલે 12 વાગે 2 વાગે 4 વાગે ખાવા જવું, આઈસ્ક્રીમો ખાવા જવું, અને પછી કે જે મને ગેસ થઈ ગયો છે, પછી કે મને તાવ આવે છે, પછી કે મારાથી હવારમાં ઉઠાયું નહીં,
અલા ભાઈ તને કોણે ઊંચો બાંધ્યો તો રાતે 12 વાગે સુધી રજરવાનું, પણ પોતાની જાગૃતિ, પોતાના મનુષ્ય જીવનની કિંમત એને સમજાય તો પછી આ બધી વસ્તુથી ધીરે ધીરે પાછો ફરાય. પરંતુ હવે તો લોકો એટલા બધા નબળા થઈ ગયા છે મન આ કાળમાં કે બધા નાટકો કરે ને એ નાટકમાં હું નહીં જોઉં તો મારું શું થશે. અલ્યા દાદા ભગવાન કહે છે કે આખી દુનિયા દક્ષિણમાં ચાલતી હતી તો ઉત્તરમાં ચાલ્યો, લોકો ઘડિયાળો રેડિયો લાયા ને લોકોએ પોતે જે નાટકો કર્યા તો હું ભેડિયા ઘડિયાળથી મુક્ત થઈને આત્મા તરફ ગયો. તો આપણે દાદા ભગવાનના મહાત્માઓ હું વ્યવહારને જેટલી રીતે સાચવવો પડે એની ના નથી કહેતો, પરંતુ આપણે લોક માન્યતાઓથી કેમ જીવવાનું? આપણને આવી દ્રષ્ટિ મળ્યા પછી લોકો કરે એવું આપણે કરવાનું, અને છતાંય કરવું પડે તો દાદા ભગવાન શું કહેતા હતા કે ભાઈ આપણે કોઈ પ્રસંગોમાં જવું પડે તો 2 મિનિટ 5 મિનિટ આપીને આપણે કોઈ કારણ બતાવીને નીકળી આવવાનું. એ લોકો નાચગાન કરતા હોય કે હા અહીંયા ટોળા ટપ્પા મારતા તો રાતે 12 2 આપણે વગાડાય. આપણો ધ્યેય છે આ જગતમાં સર્વને પોતાની રીતે જીવવાનો અધિકાર છે, પણ આપણે તો ધ્યેય પ્રાપ્ત થયો છે. એટલે કે જે દિવસે ભટકે ને રાતે, ક્યારે માણસ રાતે ભટકે કે એને સુખ ઓછું પડતું હોય, એને પોતાના શરીરમાં સમજણમાં ઘરમાં એને સુખ ઓછું લાગે તો જ બહાર ભટકવા જાય. તમે મને કહો કે ઘરમાં સારી રસોઈ બનતી હોય તો તમે બહાર હોટલોનું ખાવાનું આપણે વિચારીએ? નથી વિચારતા. કેમ? તો કે એ ખાવાથી આપણે ખબર છે, પણ છતાંય બહાર કેમ ભટકે છે? હવે અપવાદ કેસ જુદી વાત છે. એવી રીતે બહાર ભટકવાના ખાવા પીવાની પાછળ પછીથી પોતે સુખ લેવા માટે ફરે છે. પોતાને કોઈને કઈ જગ્યાએ હોય ભાઈ દુઃખ હોય તો બહાર જઈને બીજા આગળ પોતાનું દુઃખ ઠાલવા માટે ફરે છે. આ બધા જાત જાતના નાચવાના કૂદવાના ખાવાના રજરવાના વાતો ચીતોના હાહાહીઓના આવા સુખો પાછળ, ટેમ્પરરી સુખો પાછળ જીવ ભટકી રહ્યો છે અને મનુષ્ય પણ ખોઈ રહ્યો છે. એટલે દાદા ભગવાન ખૂબ કરુણાથી કહેતા હતા કે ભાઈ ભલે તમારા જે સંજોગો હોય પણ કમ ટુ ધ નોર્માલિટી. તમે તમારા જીવનમાં મનુષ્યપણું મળ્યું છે તો તમે એની કિંમત સમજો કે લોકો કરે એવું આપણે કરવાનું ન હોય. આપણે લોકો સાથે જીવવાનું તો નોર્માલિટીમાં, એટલે ધ્યેય પ્રમાણે જો જીવન ના હોય, સાચી દ્રષ્ટિ ના હોય તો પછી આવી જ બધી વસ્તુ બન્યા કરે. એટલે દાદા ભગવાનના એક એક મહાત્મા હોય અને આખા જગતના તમામ જીવોએ એક દિવસ આ વાત સમજવાની જરૂર છે કે મનુષ્યપણું અતિ અતિ દુર્લભ છે. એટલે દાદાએ કૃપાળુદેવે કહ્યું કે મનુષ્ય જીવન એ રત્ન ચિંતામણી જેવું છે, એટલે બને ત્યાં સુધી તમે કુસંગથી દૂર રહેજો. અને તમને જો આવું જ્ઞાન મળ્યું હોય તો કેવળ 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 એ જ્ઞાની પુરુષની ભક્તિ અને પોતાનું ચોખ્ખું કેવી રીતે થાય એ પુરુષાર્થ માનવા જેવો છે. અને એ જ્ઞાન સાથે બધા વ્યવહારોમાં રહેવાનું અને કંઈ પણ થાય તો જાગ્રતપણે જીવવા જેવું છે. નહીં તો આ જગતમાં દાદા ભગવાને કહ્યું કે આ જગતને ચલાવનાર સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, જો આપણે ભૂલો ના કરીએ તો ભોગવટો આવે નહીં, જો આપણે ગુનો ના કરીએ તો 2 પગમાંથી 4 પગમાં જવું પડે નહીં. ગુનો એ સમજવા જેવી ચીજ છે. અણહકની લક્ષ્મી, અણહકના વિષયો એ નરકે જવાની નિશાની છે. એટલે દાદા ભગવાન વારંવાર એક જ વાક્ય બોલ્યા છે જે મને અત્યારે યાદ છે, કહું છું કે દાદા ભગવાને કહ્યું કે ગમે તેટલું સુખ તમને કોઈ આપતું હોય, લાડવા ખવડાવતું હોય, તો પણ તમે તપાસ કરજો કે આ કુસંગ છે, અહીંયા મને આત્માની વાત જાણવા મળશે, અહીંયા મારી પ્રગતિ થશે આત્મા સંબંધી, તો પછી ત્યાં જવું. નહીં તો કે સત્સંગમાં ગમે તેટલું દુઃખ પડે તો પણ સત્સંગ ઈચ્છવા યોગ્ય છે અને સત્સંગમાં પડી રહેવા જેવું છે. અને દાદા ભગવાને આપણા માટે સત્સંગ, આપણને સ્થૂળ સત્સંગ, હોલમાં સત્સંગ, જીવ
पुस्तक द्वारा सत्संग, कैसेट द्वारा सत्संग अने आ बधा द्वारा मळता सत्संगमांथी छेले सतनो संग एटले हूँ निश्चय निर्णय थी केवल शुद्धात्मा छू एवं आत्म स्वरूपे निरंतर जीवी जवा जेवू छे। तो आ भटकवानी लाइन माथी अने मनुष्य गति माथी चार गति मा भटकवू ए बधा माथी मुक्ति थई सके भी छे। दादानी वातो, वितरागोनी वातो, ज्ञानी पुरुषनी वातो दरेक जीवने कल्याण करी सके भी छे, पर मात्र समझ समझ करवा जीवी छे। अने आ वात लोको माटे नथी, फक्त पोताना देह प्रत्येनु हूँ प्रदीप छु ए मारापणु केटलू छे एना तरफ उपयोग राखवानी जरूर छे। बीजू के कई पण जग्या पर आपणे पोतानु सुख ना लागे अने कसी वस्तु मां चित चोंटे अने थई सुख आवतुं होय तो आपणे जाणी जवानुं के पोतानु सुखनी किंमत हजु जोईए एवी समजाई नथी, माटे आ चित बधे भटके छे। એટલે કોઈ પણ વસ્તુમાંથી સુખ લેવા જાય તો આપણે જાગૃતપણે જીવીશું તો અંદરની બધી નબળાઈઓ ઓળખાય એવી છે। એટલે દાદા ભગવાન આપણા બધાય માટે એટલા બધા ઉપકારી છે કે જો એમની એક એક વાતોને એમની કૃપાથી આપણે જેમ જેમ સમજાતી જશે તો હું નથી માનતો કે આપણને દુઃખ પડે। कारण के दादा भगवान कहता था कि आत्मा एवो अनंत सुख वालो छे के एने दुख अड़े ने तो दुख पर सुखरूप थई जाय। जय सच्चिदानंद। दीपक आनंद जी कई बोलवो तो बोलजो एक बे वाक्य। जे दुख हतु दुख छे तेनु मूल कारण अज्ञान छे। सेनु अज्ञान? तो कई के उद्गल तत्व नु પોતાની ઓળખાણ નથી થઈ, આ શરીરે પરભાર્યું છે એટલે એમાંથી પાંચ ઇન્દ્રિયોના સુખો એને જ સુખ માનવામાં આવે છે અજ્ઞાનતામાં। અને એ ગમે તેટલા લે, ગમે તેટલા મળે તો એ ચેન આવે નહીં। દિવસે એને એને શોધમાં દિવસે ભટક ભટક કરે છે અને જ્યારે કશું મળતું નથી આખી રાત જાગે છે કે કંઈક ભૂલ થાય છે, કંઈક ભૂલ થાય છે, પણ ભૂલ પકડાતી નથી। એટલે એમ કે ઉછળીને પછડાટ ખાય છે, ઉછળીને પછડાટ ખાય છે, પણ કશું હાથમાં આવતું નથી। એ દુઃખ અજ્ઞાનનું છે। દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું માયાના આવરણ માહી ભર મને માની હાચું જુએ ના જોવાનું ભર મને માની હાચું જુએ ના જોવાનું એ તો કરમ ચક્ષુ નીલાય દુખડાને દોજખમાય લડી લડી લાગુ। એટલે એક તો પહેલું દુઃખ હતું અજ્ઞાન કે હું દેહ છું તે, પછી બીજું દુઃખ કયું શરૂ થયું તો કે પેલા દીપક આનંદજીએ કહ્યું ને કે પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને પુદ્ગલને મારું માન્યું એટલે પછી આ બધું દુઃખ ઊભું થયું, એ હું પણ આનું દુઃખ થયું, અને બીજું હું પણ થયું એટલે પછીથી અવસ્થામાં હું પણ થયું એટલે પછી આ સંસારની બધી ચીજોમાં મારા પણ થઈ ગયું કે આ મારા મામાના, મારા કાકાના, મારા ફુવાના, મારું ઘર ને આ મારું ના મારું ના મારું। એટલે તમે જોજો કે જેટલું સંસારમાં મારા પણ કર્યું છે, જેમ કે દાખલા તરીકે કોઈની બોલ પેન હોય તે આ મારી બોલે ને અને એને મારી માને ને, અને જો ભૂલે ચૂકે કોઈ એને લઈને આમ ફેંકે ને તો એને ભાઈ દુઃખ લાગે। આજે તો માણસને એટલું બધું મારા પણ થઈ ગયું છે કે ચંપલ ને પણ જૂના તૂટી ગયા હોય ને તો એ કે આ મારા ચંપલ, આ મારા કપડા, અને કોકે રહેવા રૂમ આપી થોડા દાડા તો કે આ મારી રૂમ, બોલો માલિક બધે થઈ જવું છે।
હવે જ્યાં મારું મારું કરે પછી જો એ રૂમમાં કોઈ બીજો પહેરી ગયો તો શું થાય? એટલે આ મારાપણાનું દુઃખ છે. એટલે આ અજ્ઞાનતાને કારણે, અણસમજણને કારણે જય હોય તે મારું મારું કરી દેશે છે જીવ, અને પછી એના એટલા બધા આવરણો આવતા જાય કે પછી એને એને દુઃખ જ દેખાય, એને દુઃખ પછી જાય જ નહીં. કારણ કે જે વસ્તુને મારી માની એને જો કશું કોઈ અડે કરે એટલે એને મેં બળતરા ચાલુ થઈ જાય. એટલે કહે છે કે ભરમ ને માની હાચું જુએ ના જોવાનું. એટલે ખરેખર હું તમને કહું કે આજે મારું ચશ્માનું બોક્સ હોય અને કોઈ માણસ અહીંથી આમ ફેંકે તો ચશ્માના બોક્સને દુઃખ ના થાય, પણ આ ચશ્માનું બોક્સ મારું છે એ બોક્સ ઉપરનો જે મમત્વ ભાવ છે એટલે એને દુઃખ થાય છે. એટલે આવી બધી ભરમ ને માની એટલે એટલું બધું પછી આવરણ આવે ને એટલે બધો અંધાપો થઈ જાય. ખ્યાલ આવ્યો? અને પછી શું થાય છે તો કે જુએ ના જોવાનું. હવે આ વાત બહુ સરસ છે કે વ્યવહારમાં આજે કોઈ દાખલા તરીકે ચંપલનો કોઈ ફેંક્યા કે કોઈ આમ પગથી ખસેડ્યા તો આપણે જોઈએ તો આપણે તપાસ કરવું જોઈએ કે સારું ચંપલને એવું થાય છે કે મને કેમ અડ્યા. જો ચંપલને દુઃખ નહીં થતું પણ ચંપલનો જે માલિક હોય એ તરત શું કે મારા ચંપલને આવું કરે છે એટલે એને દુઃખ થયું. કારણ કે મારા માન્યા ને, કારણ કે જેવો એ દુકાનમાંથી ખરીદીને લાવ્યો ત્યાંથી એને મારા માની લીધા. હવે દુકાનમાં હતા ત્યાં સુધી એને કોઈ પ્રોબ્લેમ નતો, એટલે આવું મારાપણું છે. એવી રીતે હવે જીવતી વ્યક્તિમાં જુએ ના જોવાનું, તો કે ભાઈ હંમેશા આ દરેકની અંદર શુદ્ધાત્મા જોવાના છે કે પછી એની પૂતગલ જોવાનું છે? તો જેને દ્રષ્ટિ મળી હોય એને આ બે ઉપયોગ કરે તો કશો પ્રોબ્લેમ ના આવે. પરંતુ શું છે તો કે જો એમ કે આ મારો મામો ને મારો કાકો ને મારી મા ને મારી ફોઈ ને મારો ફુઓ ને મારી યા ને મારો ભત્રીજો ને ભાણિયો એ બધું જેટલું મારું મારું ચિત્રે, પછી એને જો કોક એને આ માટે કશું બી આમ તેમ નેગેટિવ થાય એને કર્મના ઉદયથી ભોગવટો આવે તો એ રાડારાડ કરે, પણ એને ખબર જ નથી પડતી કે તું મારું માનું છું પણ એ ખરેખર તારું છે કે વ્યવહારથી છે. એટલે વ્યવહારને નિશ્ચય મનાયો એટલે આખી માન્યતા જ ખોટી થઈ ગઈ. એટલે નિરંતર દુઃખમાં એને દુઃખનો જ અનુભવ થાય અને એનું ધાર્યું થાય તો એને સુખ લાગે. બસ આટલી જ વાત છે. એટલે દાદા ભગવાને આ જ્ઞાન આપ્યા પછી હું અને મારાપણામાંથી આપણને મુક્ત કર્યા છે અને હું ખરી જગ્યાએ કે હું શુદ્ધાત્મા છું એમાં બેસાડ્યા છે. એટલે જો ખરેખર ખરેખર બહાર વ્યવહારમાં બોલવાનું નથી પરંતુ અવકાશ મળે અને જો ખરેખર પુરુષાર્થ માંડવો હોય તો જ્યાં જ્યાં મારાપણું છે એ મારાપણાને આપણે જ્ઞાને કરીને મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને આ મારું નથી એ રિલેટિવ છે વિનાશી છે એનો તમારે ત્યાંથી સાંધો ફાડતા જવું પડશે. જેટલો એનાથી જેટલો આપણે ઉખેડ્યું અને જેટલું મારાપણું એમાંથી ગયું એટલું આપણું પોતાનું સુખ આવશે અને એટલા આપણે મુક્તિનો અનુભવ થશે. બાકી જ્યાં સુધી વસ્તુમાં મારાપણું છે, આ મારું ઘર, આ મારા કપડાં, આ મારા સગા, ના મારું આ, ના મારું આ, તે જેટલું ઘૂંટ ઘૂંટ કરશો એટલું દાદા ભગવાને કહ્યું કે જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે અમે ઈરાબાને આ મારા વાઇફ જેટલું વીટેલું એમના ભાઈબંધે, તો પછી જ્યારે વાઇફ ગુજરી ગઈ ત્યારે દુઃખું દુઃખ લાગ્યું ને દાદાએ કહ્યું કે આ નોય મારી કર્યું તારે ઉખડ્યું. એટલે દાદા ભગવાને જ્ઞાન આપ્યા પછી કહ્યું છે કે કોઈ જગ્યાએ ડિસ્ચાર્જમાં પણ મારાપણું કરાવડાવે તો આપણે તોય નોય મારું બોલતા શીખવાનું, તો કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે અને એની અંદર પણ શુદ્ધાત્મા છે તો આપણને આ દુઃખો મારાપણાના દુઃખો જાય. દીપક આનંદજી બોલો, તમારે બોલવાનું જ પાછળ. હા, બે પાંચ વાક્યો. નથી સંભળાતું સાહેબ, શું થયું? નહીં, મારું એડમિટ કરણ રહી ગયું. અચ્છા અચ્છા, અજ્ઞાન ના કારણે વિકલ્પ રહી, હું કશે એક જગ્યાએ સ્થિર રહી નહીં,
એટલે વિકલ્પના લીધે સંકલ્પ એટલે મારા મારું મારું રે જ અને મમતા રે જ એટલે કે દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું એટલે એ સંકલ્પનું દુઃખ મારા પણાનું દુઃખ મમતાનું દુઃખ માયાનું દુઃખ રહ્યા જ કરે અને એ મોટું આવરણ લાવે જેમાં સુખ નથી એમાં એ સુખની માન્યતા થવાથી એની પાછળ દોડ દોડ કરે અને જે જોવાનું એટલે કે જે બધાની અંદર ભગવાન જોવાના અને આ પ્રકૃતિનો ખેલ જોવાનો એ જોઈ નથી શકતા અને આંખોની આ ચામડાની આંખો છે એને ચર્મ ચક્ષુ કે એને સાચું માને એ દેહનાથી દેખાય તેને સાચું માને એટલે સતત દુઃખ દુઃખ ને દુઃખ જ રહ્યા કરે છે. સુખમાં એમને દુઃખ જ આવે કારણ કે એ સુખ ટેમ્પરરી હોવાના કારણે આવું છે. કર્મી રેખાના દુઃખ હોય ના સંસારે તો સુખ ના મૂલ કેમ સમજાય. અનુભવ નંદના વિરલા ને તો કોણ અનુભવ નંદના વિરલા ને તો કોણ ઢૂંઢતા ભવ ભવ માય દુખડા ને દો જખ માય લડી લડી લાગુ. એટલે આપણા કવિરાજ કહે છે કે કર્મી રેખા એટલે આપણા કર્મના ઉદયો હોય અને એવી બધી ભૂલો બધી આ જે હું પણ અને મારા પણમાં થાય છે એટલે કે આ અનંત અવતારો સુધી જીવ દુઃખમાંથી પસાર થયા જ કરે છે અને ધીરે ધીરે ડેવલપ થતો 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 એ જ્યારે એને કોઈ જ્ઞાની પુરુષ મળે અથવા કોઈ એવી સમજણ મળે તો જ પછી એનો ઉકેલ આવે. નહીં તો આ જ્યાં સુધી દેહ તે હું છું ને આ બધું મારું છે અને એ જ્યાં સુધી સાચું લાગે છે અને માન્યું છે ત્યાં સુધી એને કોઈ છોડાઈ શકે એમ છે નથી. અને જ્યારે જ્યારે એને આ દુઃખોની બહુ વેદનાઓ થાય અને માર પડે અને જ્યારે એમાંથી રિસર્ચ થાય અને તારે ખબર પડે કે સારું આટલું બધું ઘર માટે આના માટે છોકરા મોટા કરવા બધું કર્યું પણ છેલ્લે આપણને દુઃખ જ આવ્યું. એટલે આ સંસાર એટલી સરસ વસ્તુ છે કે આપણે નિરંતર દુઃખો પડે અને તો જ મેથી રિસર્ચ થાય અને રિસર્ચ થાય એ જ્ઞાની પુરુષનો કૃપાથી કોક વખત આપણે કંઈક બેઠા હોઈએ જતા હોઈએ અને કોઈ જ્ઞાની પુરુષની આપણા પર દ્રષ્ટિ પડી ગઈ હોય તો એ દ્રષ્ટિ ફળને કારણે આપણને આ દુઃખમાંથી છૂટવાના વિચાર આવે અને એમાંથી રિસર્ચ થાય કે મને કોઈ જો એવા પુરુષ મળે તો જેથી કરીને હું દુઃખમાંથી છૂટમુક્ત થઉં અને પછી એને એ એને શોધવા માટે નીકળે. બાકી કોઈ એમ માને કે હું ચોપડી વાંચી લઉં અથવા તો આમ તેમ કરી લઉં અને કાયમ માટે હું મોક્ષે જતો રહીશ ને સુખી થઈ જઈશ તો આ જગતમાં દાદા કહે છે કે વાત સાચી છે કોઈને ખોટા અમે કહેતા નથી પરંતુ એ ચડ ઉતરનો ક્રમ છે એમાં જો તમને કોઈ સદગુરુ મળે તો જ આ વસ્તુ તમારા માટે કે દરેક જીવ માટે સરળ થઈ શકે એમ છે. નહીં તો કોઈ પણ જ્ઞાની પુરુષને તમે મને કહો કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું કે બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેમના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જા જો પછી તને મોક્ષ ના મળે તો મારી પાસે માગજે. પરંતુ આપણે કોઈની વાત નથી કરતા અને કોઈની વાત કરવાનો આ સત્સંગમાં સિસ્ટમ નથી અને મોક્ષ માર્ગમાં પણ નથી. એટલે આપણે આ જ જાણવાનું છે કે જ્ઞાની પુરુષ મળ્યા પછી આપણને એમની આજ્ઞા પ્રત્યે એમને પોતાના સ્વરૂપમાં રહેવા માટે આપણે કાચા પડવા જેવું નથી કારણ કે આપણને અનુભવ નંદન એવા દાદા ભગવાન મળ્યા છે
બીજી વાત કે દાદા ભગવાને આપણને શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા જોડે પણ અનુસંધાન કરી આપ્યું છે, તો આપણે અવકાશ મળે તો આપણે ભક્તિ નમસ્કાર આજ્ઞા શક્તિ માગી માગીને આપણું કામ કાઢી લેવા જેવું છે. અને જેમ જેમ આપણને આ દાદાના કયા પ્રમાણે ચાલીશું અને તો જ આપણને પોતાના સુખનો અનુભવ થતો જશે, થઈ રહ્યો છે. અને જેમ જેમ આ સુખનો અનુભવ થયાનું પ્રમાણ એક જ મને સમજાય છે મારી જાત માટે કે વૃત્તિ વહે નિજ ભાવમાં, કૃપાળુ દેવની વાત છે કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત, એટલે કે વસ્તુઓમાંથી વ્યક્તિઓમાંથી ક્ષેત્રોમાંથી જ્યાંથી જ્યાંથી પણ સુખ લાગતું હોય તો એ સુખમાંથી વૃત્તિ પાછી ફરીને હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ દાદા ભગવાનનું નિધિધ્યાસન, દાદા ભગવાનની આજ્ઞા, દાદાની ભક્તિ, એ તરફ વૃત્તિઓ ધીરે ધીરે સ્ટેટર થતી જાય. એટલે કે ભવો ભવ સુધી ભટકાયા છે ઘણા જીવોને, પણ આપણે જ ભટકામણ છે. અને એટલા માટે કવિરાજે બીજી પણ લાગી છે લાઈન લખી છે કે ભવો ભવની ભટકામણમાંથી છૂટવું હોય તો લખ્યું છે, ભવ સાગર ના તારકને તારું સોંપી દે સુકાન, દાદા નૌકે બેસી જા તારું થઈ જશે કલ્યાણ. એટલે અવકાશ મળે તો સંસાર સગા વાલા પૈસા ધંધો વ્યક્તિ બધું જ યાદ આવશે, પણ એ જ્ઞેય છે અને હું જ્ઞાતા છું એ દાદા ભગવાને આપણને આપ્યું છે. તો જેમ જેમ આપણે દાદાના કયા પ્રમાણે ચાલીશું તો અનુભવ નિંદન વિરલા ને તો કોણ, એ ઢુંડત ભવ ભવમાં, એ આપણી ઢૂંઢવાની જે ભાવના હતી મહેનત હતી એ પૂરી થઈ ગઈ છે. અને આપણે પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, જે જે જીવોને મોક્ષે જવું છે પોતાનું સુખ પામવું છે એમના પર કૃપા કરજો અને એમને કોઈ એવું અનુસંધાન કરી આપજો કે જેથી કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને પરમેનન્ટ દુઃખમાંથી મુક્ત થઈ અને પરમેનન્ટ સુખને પામે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. સચ્ચિદાનંદ, કર્મોના દુઃખ જો સંસારમાં ના હોત તો કોઈ સાચા સુખ શાશ્વત સુખ ની શોધ અને એની એનું મૂલ્ય ક્યારે સમજાય નહીં. એટલે આખો સંસરણ માર્ગ જ એવો છે કે જેમાં અહંકાર વધતો જાય, ભૂલો વધતી જાય અને એ ભૂલો પછી આખરે, એટલે કહે ને કે આખું જીવનનો ફ્લો જે છે કે તમને સિદ્ધ તરફ, સિદ્ધત્વ તરફ લઈ જાય. અને જ્યારે આવા દુઃખ પડે ત્યારે જ એમ શોધ થાય કે કોક આ સુખનો જાણનાર હોવા જોઈએ, અનુભવી કોઈ હોવા જોઈએ, કોઈ વિરલા પુરુષ હોવા જોઈએ કે જે આ ભટકામણમાંથી છૂટી ગયા છે. અને આ શોધ, આ ભાવના હૃદયમાં જાગે કે હવે તો એવા કોઈ મને તારણહાર મળી જાય તો જ કઈ કામ થાય એમ છે. આગળ કોટી વર્ષ ના કુકર્મ દુઃખ બંધન આવ્યા ભગવાન ના દ્રગમાય, નિતરત ક્યાંથી કરુણા ધાર, નિતરત ક્યાંથી કરુણા ધાર, વિરુદ તારણ હાર ક્યાંથી સાર્થક થાય, વિરુદ તારણ હાર ક્યાંથી સાર્થક થાય, ખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય, દુખડાને દોજખમાં
लड़ी लड़ी लागू पाए। हवे कोटी वर्ष हमने तो वर्ष लख्या छे बराबर छे, कविराज ની તો વાત બિલકુલ સરસ છે। કુકર્મ એટલે આપણે આ બધા દુખો શેના આયા છે અને આ કેમ ભટકામણમાં ફરવું પડે છે, તો કે જો સત્કર્મો કર્યા હોત, કર્મો કર્યા હોત તો આપણે સંગત જુદો મળે, ખ્યાલ આવ્યો ને। પણ આજે આપણે જોઈએ છે કે લોકોને પૂર્વે એવા સંગની અસરો પડી છે એટલે કર્મના ઉદયો આવે છે, ત્યારે આપણે આ દુનિયાને જોઈ શકીએ છીએ કે જીવ ભલે નિર્દોષ છે એમાં શુદ્ધાત્મા છે, પણ તમે જોજો કે વ્યસનો, ખોટા રસ્તા, ખોટી જગ્યાઓ, શરીરની બરબાદી, પૈસાની બરબાદી, ઇજ્જત આબરૂની બરબાદી, તમે જોશો તો રાત દાડો ટેન્શન ભરીશ અને હડે હડે થઈ જાય એવું જીવન થતું જતું જાય છે। એ આ કુકર્મો શું છે એ એના પરથી જાણવાનું કે એની કેવી ભયાનકતા છે। એટલે આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ અને આ કાળમાં 11th એટલે કે 11મું આશ્ચર્ય એવા દાદા ભગવાન, અને અમે મહાબળેશ્વરમાં ગયા હતા ત્યાં એક હોટલમાં 12 સત્સંગ રાખેલો આપણા મહાત્માની હતી ને ત્યાં આપણે સત્સંગ માટે બોલાયા હતા, મોટેલ જેવું હતું ત્યાં દાદા ભગવાન બોલેલા કે આ છેલ્લું અજવાળું છે, શું છે અને આપણે બોલીએ છીએ કે ભરત ક્ષેત્રે હાલ વિચારતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। એટલે બિરુદ તારણ હાર આ કાળના, કલ્કી અવતાર કો, તરણ તારણ હાર કો, કરુણા સાગર કો, મોક્ષ દાતા પુરુષ કો, ભેદ વિજ્ઞાની કો, જેટલા શબ્દો કવિરાજે લખાય એટલા લખ્યા છે, છતાંય પણ દાદા માટે એ ઓછા પડેવા છે, પરંતુ આપણે બધા પુણ્યશાળી છે કે આપણે એવા ભારે ઉદયો નથી, અને કઈક એવી પુણ્યાની બંદી પુણ્યના ઉદયથી આપણને દાદા ભગવાન મળ્યા છે। એટલે ખૂબ કુસંગ જેવું વાતાવરણ કે કઈ એવો માલ ભૂલે ચૂકે અહીંથી ફૂટે તો પણ ખૂબ જાગ્રતપણે રહેવા જેવું છે, પછીથી આપણે ખેંચાવા જેવું નથી, ખ્યાલ આવ્યો ને, નહીં તો આપણું પોતાનું સુખ આવરી જાય। એટલે દાદા ભગવાન મળ્યા છે, એમનું ચારે બાજુથી આપણને બધા મહાત્માઓને રક્ષણ છે, અને દાદા ભગવાનની ભાવના હતી કે કેમ કરીને વિશ્વનું કલ્યાણ થાય, તો આજે આપણે આ પદ નિમિત્તે આપણે પણ ભલે આપણને તરણ તારણ હાર મળ્યા છે, આપણે આજે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આ વિશ્વમાંથી, આ વિશ્વમાંથી અને લોકોના મન વચન કાયામાંથી કેમ કરીને આ કુસંગ કુકર્મો બધા નિર્મૂળ થતા જાય અને લોકો ચારિત્રવાન બને, એમના કુળ દેવી દેવતાઓ માતા પિતાની સેવા કરે, અને કેવી રીતે આ વિશ્વમાં આદર્શ જીવન લોકો જીવતા થાય, અને દાદાનો જય હો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। દાદાએ કીધું છે કે અનંત અવતાર કર્મોની ભટકામણથી દુઃખ, દુઃખને દુઃખ જ મળ્યું છે, અને જ્યારે આવા દાદા ભગવાન જેવા વિરલ પુરુષ આપણને મળે અને ભગવાનની ઓળખાણ પડે આપણને, ત્યારે આવા કરુણાના અવતાર એવા માટે તારણહાર કરીને એમના માટે બિરુદ સહેજે નીકળી જાય, અને ત્યારે જ આપણું જીવન સાર્થક થાય। એટલે તારણહાર મળે નહીં ત્યાં સુધી સાર્થકતા, એટલે કે આપણો છેડો આવે નહીં, અને આપણને એવા કરુણાવાળા દાદા ભગવાન મળ્યા છે કે જે એમણે પોતે પોતાના માટે કીધું છે, અમે છેલ્લામાં છેલ્લી નરગતિ એ જોઈ છે, ઊંચામાં ઊંચી દેવગતિ પણ અમે જયાયા છે, બધે ફર્યાયો, કશે છુટકારો નથી, છુટકારો અહીંથી જ છે, અને સ્વરૂપ પ્રાપ્ત થાય તો છૂટાય, નહીં તો ભટકામણ જ છે, અને
એમની એ ભટકામણથી એમની જે કરુણાભરી દ્રષ્ટિ આખા જગતના પર પડી, પણ પછી એનો ઉકેલ લાવવાનો કેવી રીતે તે જોવાનું છે. કે શરૂઆતમાં તો એમણે ઋષભદેવ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી, અનુમતિ લીધી હતી, અને એમના એના આધારે 2103 ની ટિકિટ મળી હતી એમ કરીને એમણે કીધું હતું. અને ત્યારબાદ જોયું કે હવે શું કરવાનું, તો કોઈ આવતા નહીં એટલે આવે તો કંઈ કામ થાય. પછી એમણે કીધું કે લિમિટ ઓપન થઈ ગઈ છે અને આપણે બધા પાછળવાળા બધા લાદી ગયા, નહીં તો એ પણ બહુ અઘરું હતું. એટલે મુદ્દો એ છે કે દુઃખ નર્યું દુઃખ જ છે, ગમે ત્યાં જાઓ ઊંચા મોચી દેવગતિમાં નરકમાં તો દુઃખ છે જ, પણ જ્યારે એની સમજણ પડે, જે દાદા ભગવાન સારી રીતે સમજેલા છે અને સમજીને અનુભવથી આપણે કંઈક પુણ્ય હતી જબરજસ્ત, પણ ઉપકારી તો જબરજસ્ત ઉપકારી દાદા ભગવાનનો ઉપકારી ભાવ આપણે રહીએ કે આપણને મળ્યા, એમનું વિજ્ઞાન મળ્યું અને આપણે બધા એ જ એમણે જે માણ્યું છે સુખ એ આપણે માણી રહ્યા છે, અને એમના કયા પ્રમાણે ચાલતા બિલકુલ બીજે કશે આડે અવળે ડોક્યું ન કરતા છૂટી જવાનું અને એ જ કામ કાઢી લેવાનું છે આપણે. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય. ઓકે, ડોક્ટર પૂર્ણિમાબેન તમે ફોલો કરજો, અનમ્યુટ કરજો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સર્વ સાહુણમ. નમો લોયે સર્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સર્વ પાવપણાશણો. સર્વ પાવપણાશણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.